ભાઈ, અમે હું રાકેશ ગોપાની સેશન ઓફિસર, મારા સાથે મારા સેશન ઓફિસર કામિલ મહેતા, સાથે કાલાવડના સેશન ઓફિસર મયુરભાઈ. આજ રોજ સાંજના 6:30 વાગે અમને આસપાસ અમને કોલ મળેલ કે લાલપુરમાં, લાલપુરની બાજુમાં આવેલ વાલુવાડીયા વિસ્તારમાં એક મજૂર માણસનો દીકરો, જે 2 વર્ષનો હતો, જે બોરવેલની અંદર ફસાઈ જતા અમને એવો કોલ આવેલ. અમે તાત્કાલિક આવી અમે જોતા જોયું કે છોકરો અંદાજે 10 થી 13 ફૂટ અંદર બોરવેલની અંદર ફસાયેલો છે. અમે તાત્કાલિક એને વધીને વિધીને 5 થી 10 મિનિટમાં એના હાથને લોક કરી, બંને હાથને લોક કરી છોકરાને સ્ટડી કરેલ છે. સાથે ઓક્સિજનની સપ્લાય 108 દ્વારા અમે આપેલ છે. બાદમાં એમ લગતા છોકરો બહાર નથી નીકળતો, ફસાયેલો છે, એકદમ ધૂળ માથે પડેલી છે, જેથી અમે બાજુની એની બાજુમાં જ અમે 3 ફૂટ દૂર એક ખાડો ખોદેલ, જે અંદાજે 13 ફૂટ ખોદેલ હતો. એ સાઈડમાંથી ખાડો ખોદીને છોકરાને અત્યારે હાલ 3 ને 15 કલાકે રાત્રિના અમે જી તરમાં બહાર કાઢી એને 108 દ્વારા જીજી હોસ્પિટલમાં રવાના કરેલ. છોકરાની કન્ડિશન હાલ 100% શ્યોર છે, કમ્પ્લીટ છે. સાથે આ અમારા માટે પણ એક ખુશીની વાત છે, એના મા બાપ માટે ખુશીની વાત છે. આજે જામનગરના ટોટલ સ્ટાફ, કાલાવડનો ટોટલ સ્ટાફ, 108 બધા પોલીસ સ્ટાફ બધા સાથે મળીને આજે કાર્ય કરેલ અમારા માટે એ પ્રસન્નતાની વસ્તુ છે. ખાસ કરીને જે આખી ચેલેન્જ હતી, કેટલા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો અને કઈ રીતે ઓપરેશન હતું. હર વખતે એવું બને છે કે જ્યારે આવા પુલ બને છે ત્યારે અમે પોતાના અમારા પોતાના હાથથી બનાવેલા જે ઇક્વિપમેન્ટ છે, અલગ અલગ એસેસરીઝથી અમે વાપરીને એને યુઝ કરીને ઇમ્પ્રુવાઇઝન સાથે અમે છોકરાને પકડીએ છીએ. લાસ્ટ ટાઈમ પણ આ જ રીતે અમે છોકરાને પકડ્યો હતો. એવી રીતે સેમ વસ્તુ ડુપ્લિકેશન કરીને છોકરાને પકડી બાદમાં સાઈડમાંથી ખાડો ખોદીને છોકરાને બહાર કાઢેલ છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.